मोटा बोरसरा गामे गेंगरेपना आरोपी ने पुलिस मांडवी तालुकाना तड़केश्वर खाते जेआईडीसी विस्तारमांथी झड़पी पड्या हता। पुलिस आरोपी ने पकड़वा माटे फायरिंग करवानी पण फरज पड़ी हती। ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરા અને ભાયલી બાદ હવે સુરતના માંગરોળના સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી હોવાની ઘટના બની હતી। સગીરાને પિંખનાર પોલીસે ત્રણે પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા, ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તડકેશ્વર ગામે પહોંચી હતી, જ્યાં ત્રણે આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું। માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છુપાયા હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી। ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણે આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા, જેને લઈને પોલીસ ફાયરિંગ કર્યું પડ્યું હતું, જેમાં કોઈને ઈજા થઈ નથી। આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ફરાર થયો છે જેને પકડવા કામગીરી ચાલુ છે। મળતી માહિતી અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે, જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે। સત્તાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ। ગઈકાલે રાત્રે પોણા 11 થી સવા 11 ની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશનના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની યુવતી એમના મિત્ર સાથે ત્યાં બેઠા હતા, ત્યારે ત્રણ ઈસમો અચાનક આવી અને એની સાથે વારંવાર દુષ્કર્મનો પ્રયત્ન કરેલાની હકીકત પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે કોસંબાની ટીમ, ડીવાયએસપી સુરત ગ્રામ્ય, એલસીબી, એસઓજી, પેરોલની ટીમ, એએચટીયુની ટીમ, તમામ ટીમોએ તાત્કાલિક સ્થળે પહોંચી જઈ, એસપી અને રેન્જ આઈજી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળની સ્થિતિ જોઈ અને બનાવ અંગેની માહિતી મેળવી। આ તમામ 10થી વધારે ટીમો સતત આ ખરેખર બનાવ શું છે, કઈ રીતે બનેલ અને ગુનાને ઉકેલવા માટે પણ તાત્કાલિક પ્રયત્નશીલ રહે। રાત્રે જ ડોગ સ્કોડ અને એફએસએલ આવી ગયેલા અને વહેલી સવારે આ ડોગ્સ દ્વારા પણ એ જગ્યામાં કાર્યવાહી કરવામાં આવેલી છે અને એફએસએલ દ્વારા જે એમની કાર્યવાહી અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવેલી છે। આ ઘટના ખૂબ જ સંવેદનશીલ હતી એટલે આ તમામ ટીમોએ સતત રાતથી કાર્યરત છે અને પોલીસે આ દિશામાં સઘન તપાસ કરી રહેલી છે। આ ઘટનામાં ભોગ બનનાર પીડિતા તેમજ જે એના મિત્ર છે એને કોઈ પણ પ્રકારની ઈજા નથી થયેલી। સામાન્ય જે છે તે થપ્પડ બે ત્રણ મારેલાનું આરોપીઓ દ્વારા એ પ્રસ્તાવિત થયેલું છે। પીડિતાનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને નવા જે કાયદા છે ડીએનએસ અને ડીએનએસએસ એ પ્રમાણે પોલીસ આમાં ખૂબ જ સંવેદનશીલતાથી અને શક્ય બને તેટલું ઝડપથી આ ગુના ઉકેલાય અને આમાં સંડોવાયેલા ત્રણે ત્રણ આરોપીઓમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહેલી છે। કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે, કારણ કે પીડિતા અને એમના મિત્ર બંનેના મોબાઈલ પણ આ ત્રણ નરાધમ ઈસમો લઈ ગયેલ છે લૂંટીને, 352, 351(3) આ તમામ કલમો બીએનએસની તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરેલ છે। કોસંબા પોલીસ ઇન્સ્પેક્ટર આ કેસમાં આવ્યો છે અને એક અલાયદી ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં ડીવાયએસપી આરઆર સરવૈયા, કામરેજ ડિવિઝનના સુપરવિઝનમાં એલસીબી પીઆઈ ભટોડ, એસઓજી પીઆઈ ઈસરાણી, પેરોલ પીઆઈ ચૌહાણ, એએચટીયુ પીઆઈ રાખોલિયાની એક ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને સઘન તપાસ પોલીસ આ કેસમાં કરી રહી છે। પીડિતાના કહેવા પ્રમાણે વારંવાર એક પછી એક ત્રણે ત્રણ આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરાયેલ છે। આ પીડિતા ક્યાંથી આવી હતી, રાત્રિ દરમિયાન ક્યાં જઈ રહી હતી? પીડિતા જ્યાં અભ્યાસ કરતા હતા ત્યાંથી અહીં કિમ એમના મિત્રને મળવા આવેલ હતા અને રાત્રે 10:30 વાગ્યાના સુમારે એમના અન્ય બે મિત્રો સાથે એમણે આઈસ્ક્રીમ ખાઈ અને પછી પેટ્રોલ પુરાવાનું હોય
એ મોટા બોરસરાના રસ્તે હાઈવે પરના પેટ્રોલ પંપ પર બંને જણ જઈ રહ્યા હતા અને એની વચ્ચે પછી આ રસ્તે ઊભા રહી અને અંદર ખેતરમાં બંને જણ બેઠા હતા ત્યારે આ ત્રણ ઈસમોએ આવી અને આ કૃત્યને આચર્યું છે. સર, કોઈ બાઇક મળી આવ્યું છે? કોઈ શંકાસ્પદ? પોલીસ આ દિશામાં ગઈકાલ રાતથી જ, મેં આપને કીધું એ રીતે, ખૂબ જ સઘન તપાસ કરી રહેલી છે અને પોલીસને જે બાઇક મળેલ છે એના આધારે પોલીસે બે આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે અને તાત્કાલિક ધોરણે જેટલું બને તેટલું ઝડપથી આ ગુના ઉકેલાય અને આ બે આરોપી ની પકડાઈ જવાથી ત્રીજા આરોપીની ઓળખ અને એને પણ પકડવાની તજવીજ પોલીસ કરશે. એટલે આ દિશા, આ કેસમાં પોલીસ ચોક્કસ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરશે. એટલે સર, બે આરોપી ઝડપાઈ ગયા? બે આરોપીની ઓળખ થઈ છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે. સર, રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હતો, ગામ લોકો કેટલા સમયમાં ત્યાં પહોંચ્યા હતા, કઈ રીતે પોલીસને જાણ થઈ? શરૂઆતમાં આ બનાવ જ્યારે બન્યો ત્યારે આ ત્રણે ત્રણ આરોપીઓએ છોકરી સાથે બળાત્કાર કરવાની માંગણી કરતા પછી આના મિત્ર અને છોકરી બંને ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે અને એનો મિત્ર ત્યાંથી ભાગવામાં સફળ થાય છે અને નજીકમાં રહેનારા, નજીકમાં બે ત્રણ મિત્રો જ્યાં માછીમારી કરતા હતા ત્યાંથી એમને મળી, પછી ગામ લોકોને જાણ કરી અને લગભગ 20-25 મિનિટની અંદર આ ગામના યુવકોએ પણ ખૂબ સારી રીતે સગીરાને શોધવામાં મદદ કરેલી છે અને પછી ગામ લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. સ્થળ પરથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી? આ તમામ પ્રકારની કાર્યવાહી, ઇન્વેસ્ટિગેશન હાલ સ્થળ પર ચાલી રહ્યું છે અને જે જે વસ્તુ પોલીસે સ્થળ પરથી લેવાની છે, FSL લેવાની છે, ડોગ સ્કવોડની ટીમે કામગીરી કરવાની છે, તમામ કામગીરી હાલ ચાલી રહી છે. સર, ખૂબ જ ગંભીર કેસ છે, પોલીસ ચાર્જશીટ કેટલા સમયમાં રજૂ કરશે, કઈ રીતે આરોપીઓને ફાંસી સુધી પહોંચાડશે? શક્ય બને તેટલા ઝડપથી પોલીસ આ કેસમાં તપાસ કરી રહેલી છે અને BNS સેક્શન 72 પોલીસે લગાડેલી છે જેમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. શક્ય બને તેટલા ઝડપથી પોલીસ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરશે. સંવેદનશીલ અને ખૂબ જ દુઃખદ ઘટના છે અને પોલીસ દ્વારા સતત લોક જાગૃતિના માધ્યમ હોય કે પોલીસ પેટ્રોલિંગના માધ્યમથી તમામ પ્રકારની તજવીજ કરવામાં આવી રહેલી છે અને આવનારા સમયમાં પણ સતત ખડે પગે રાત દિવસ આ તહેવાર ચાલતો હોય પોલીસ ખડે પગે ઉભી રહેશે. સગીરા તેના મિત્ર સાથે ગરબા જોવા માટે ગઈ હતી? સગીરા તેના મિત્ર સાથે જે મોટા બોરસરા ગામ અને એ સીમ છે એની નજીકમાં કોઈ ગરબા હોય એવું પોલીસના ધ્યાન પર આવેલું નથી અને 10:30 વાગે જ્યારે બંને ચાર મિત્રો જે હતા એ છૂટા પડે છે ત્યારે આઈસ્ક્રીમ ખાઈને ત્યાંથી છૂટા પડેલ છે અને પેટ્રોલ ભરાવવા જ્યારે જતા હતા હાઈવે પરના પેટ્રોલ પંપ પર ત્યારે વચ્ચે મોટા બોરસરાની સીમમાં એ ખેતરમાં બંને જણ ત્યાં બેઠા હતા.